મહત્વના સમાચાર રસાણાથી. ડીસા તાલુકાના રસાણા ખાતેની નર્સિંગ કોલેજના વિદ્યાર્થીની આત્મહત્યાને લઈને નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. મૃતક વિદ્યાર્થીને ન્યાય અપાવવા માટે અને નર્સિંગ કોલેજના આચાર્ય તેમજ અન્ય કોઈ પણ ગુનેગારને કડક સજા મળે એ માટે આજે નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓએ મૃતક વિદ્યાર્થીના પરિવારજનો સાથે ડીસા તાલુકા પોલીસ મથકે ધસી જઈ ન્યાયની માંગણી કરી હતી. બહોળી સંખ્યામાં પોલીસ મથકે પહોંચેલા વિદ્યાર્થીઓ અને પરિવારજનોએ મૃતકને આત્મહત્યા માટે મજબૂર કરાયો હોવાનો આક્ષેપ કરી ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી. આ બાદમાં વિદ્યાર્થીઓ અને મૃતક પરેશ સુથારના પરિવારજનોએ નાયબ કલેક્ટર કચેરીએ પહોંચી ન્યાયની માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું. રસાણા નર્સિંગ કોલેજના વિદ્યાર્થીની આત્મહત્યાના પગલે અન્ય વિદ્યાર્થીઓમાં ખૂબ રોષ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે પરેશ સુથાર આત્મહત્યા કરે તેવો વિદ્યાર્થી નહોતો, પણ તેને માનસિક રીતે હેરાન પરેશાન કરાતા તેણે આવું પગલું ભર્યું હોય એવું લાગી રહ્યું છે. વિદ્યાર્થીઓએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેમના વાલીઓને નર્સિંગ કોલેજના સ્ટાફ દ્વારા ફોન કરી માનસિક રીતે ધમકીઓ અપાઈ રહી છે, ત્યારે પરિવારજનો અને વિદ્યાર્થીઓએ આજે પોલીસ સમક્ષ આ વાતની રજૂઆત કરી પરેશની આત્મહત્યા પાછળ જે પણ વ્યક્તિ જવાબદાર હોય તેમને કડક સજા કરાય તેવી માંગ કરી હતી. જો યોગ્ય ન્યાય નહીં મળે તો ગાંધી માર્ગે પ્રતિક ઉપવાસ પર ઉતરી આંદોલન છેડવાની પણ અરજદાર વિદ્યાર્થીઓએ ચીમકી આપી હતી. રસાણાથી રવિ ગોસ્વામી સાથે અમિત ગોસ્વામીનો રિપોર્ટ. કોલેજ રસાણા નર્સિંગની અંદર SY ની અંદર આ પરેશ અભ્યાસ કરતો હતો. આ એક યુનિવર્સિટીની કોઈ એક્ઝામ નહોતી, આ તો એક કોલેજ દ્વારા લેવામાં આવતી યુનિટ ટેસ્ટનો એક્ઝામ હતો. અને એ એક્ઝામની અંદર ગેરરીતિ આચરી તો એના દ્વારા એમણે જે માફીપત્ર લખાયું એ પણ આ પરેશે લખ્યું હતું. તો માફીપત્રને આધીન એમણે એમના વાલીનો સંપર્ક કર્યો તો વાલી બહાર બેસનામાં ગયેલ હોવાથી ત્યાં ના આવી શક્યા, પણ એમણે એવું કહ્યું કે મારા દીકરાએ માફી માગી છે, માફીપત્ર તમે સ્વીકાર્યું છે તો તમે એને યુનિટ ટેસ્ટની અંદર બેસવા દો. તો આમણે બેસવા દીધો, પરંતુ એમણે એક વર્ષ સુધી આ સ્ટુડન્ટને સસ્પેન્ડનો ઓર્ડર કરેલ છે. જે કોઈ યુનિવર્સિટી દ્વારા કે કોઈ કોલેજ દ્વારા આવું તાત્કાલિક ધોરણે વાલીની પરમિશન વગર અથવા તો કોઈ લેખિત બાંયધરી વગર આવો કોઈ નિર્ણય શક્ય બનતો નથી. અને બીજું કે શિક્ષણ વિભાગની અંદર ખાસ કલંકિત ઘટના તો એ કહી શકાય કે કોઈ પણ વિદ્યાર્થીને આપણે શિક્ષાત્મક ભાગરૂપે માર મારી શકતા નથી, ત્યારે એને ચેમ્બરની અંદર બોલાવીને બે ત્રણ લાફા ઝીકવા એની સાથે ઘોર અન્યાય થયો છે. અને સમગ્ર વિદ્યાર્થીઓની સાપેક્ષે એને જે અન્યાય થયો એની બાબતે એને આત્મહત્યા કરવા માટે મજબૂર થઈ અને એને આ નિર્ણય લીધો છે, જેનાથી આવી કોઈ ઘટના પરિવારમાં એને ક્યારેય બનેલી નથી. અને શાંતિપૂર્વક એ અભ્યાસ કરતો હતો. આપણે જાણીએ છીએ કે વિદ્યાર્થી જીવનની અંદર નાસીપાત થાય એ નપાસ થાય તો નાસીપાત થતો હોય છે, પણ એ બે ત્રણ દિવસ સુધી એના વાલીઓને સમજાવી અને ફરીથી એને મહેનત પર મજબૂર કરી અને સફળતા તરફ આગળ વધતો હોય છે, પરંતુ આ તો એક આત્મહત્યા તરફ આગળ વધ્યો છે. એટલે આના પાછળથી આપણે સૌ વાલીઓ સમજી શકીએ છીએ કે આના પાછળ કોલેજનો સમગ્ર સ્ટાફગણ અને પ્રિન્સિપાલ અને જવાબદાર તંત્ર જે પણ જવાબદાર છે એને સખતમાં સખત કાર્યવાહી થાય એવી અમારા ગજ્જર સુધાર સમાજ બનાસકાંઠાની માંગ છે. સમગ્ર ઘટના તો એવું જાણવામાં આવ્યું છે કે કોલેજમાં વિદ્યાર્થીને બહુ વધારે પડતો ત્રાસ આપવાથી છોકરો ચાલ્યો ગયો અને એને આત્મહત્યા કરી, બરાબર. પછી આ લોકોએ વિદ્યાર્થીઓએ નિવેદન પણ આપ્યું છે કે એના જે પ્રિન્સિપાલ મેડમ છે અને જે એના શિક્ષકો દ્વારા વધુ પડતો એને ત્રાસ આપવામાં આવ્યો હતો એનાથી અમારા છોકરાનું મૃત્યુ થયું છે. એની ટોટલે ટોટલ અત્યારે જે પણ કંઈ કાર્યવાહી થાય તો એ કોલેજ તરફ વધારે પડતી ધ્યાન આપી અને એનો પૂરેપૂરો ન્યાય મળે એવી અમારી અપેક્ષા છે. પરેશભાઈ તરફથી તમને ઘરે કદી આ બાબતે જાણ કરી ખરી કે તમને ક્યારેય નથી કરી? આ બાબતે આજે કઈ કઈ જગ્યાએ આવેદનપત્ર આપવામાં આવશે? પ્રાંત કચેરી, કલેક્ટર સાહેબ અને મામલતદાર સાહેબ સુધી, SP સાહેબ સુધી. શું માંગણી? શું છે તમારી માંગણી? એક જ છે, અમને આનો પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ.